ગાંધીનગરમાં સહકાર સેતુ 2024 હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત અર્બન કો ઓપરેટીવ ફેડરેશનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામેલ થયા હતા, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સહકારી સંસ્થાઓને ગતિ આપવા માટે સરકાર પ્રતિબદ્ધ હોવાની વાત કરી. તો પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહના સહકારી ક્ષેત્રના વિકાસના પ્રયાસને બિરદાવ્યો હતો. તેમણે કહ્યું કે બે દાયકામાં સહકારી ક્ષેત્રમાં ક્રાંતિકારી વિકાસ થયો છે. પ્રધાનમંત્રીએ જનધન યોજના થકી 53 કરોડથી વધુ લોકોને બેન્કિંગ સેવા સાથે જોડ્યા. સહકારી ક્ષેત્રના વિકાસ માટે સરકાર પગલાં લઈ રહી છે. ખાસ કરીને અર્બન કોઓપરેટીવ બેન્કના વિકાસ માટે ટેકનોલોજી મોટો પડકાર છે. દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈએ સહકાર સાહે પડકારને તકમાં પલટવાનો સંકલ્પ કર્યો છે. નાનામાં નાની બેંક પણ વિશ્વકક્ષાની બેંક સેવાઓ આપવા સક્ષમ બને તે માટે ટેકનોલોજીને અપગ્રેડેશન કરીને સહકારી બ્રાન્ડ તરીકે પ્રાઉડ કોઓપરેટીવના મંત્રથી આગળ વધી શકે તેવો એપ્રોચ કોઓપરેટીવ બેન્કિંગ ફેડરેશનને અપનાવવા તેમણે પ્રેરણા આપી છે. અર્બન બેન્કોને પોસાય તેવી કિંમતે ઉત્કૃષ્ટ ટેકનોલોજી ઉપલબ્ધ થાય તે માટેનું એક્ઝિબિશન તેમજ સારી કામગીરી કરનારી અર્બન બેન્કોને પ્રોત્સાહિત કરવા માટે એવોર્ડ આપવાનું આપનું આયોજન શહેરી સહકારી બેન્કોના વિકાસે નવી ગતિ આપશે.